લોકડાઉનને બદલે સરકાર દ્વારા લોકોને જીવન જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી ના પડે તે માટે લોકોને 3 મહિના માટે ગેસની બોટલ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફતમાં આપવાની જાહેરાત કરી છે, જેની વ્યવસ્થા આજથી જ કરવાની હતી, જે માટે શહેરની અનેક ગેસ એજન્સી ઉપર લોકો ઉમટી પડ્યા હતા. સરકારની આ જાહેરાતને પગલે જેતપુરમાં આવેલ ગેસની એજન્સી ઉપર લોકો ગેસની બોટલ મેળવવા માટે લોકો ટોળે વળ્યા હતા. બજારની અંદર આવેલા ઇન્ડિયન ગેસની એજન્સી ઉપર સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા અને ટોળે વળ્યા હતા, જેને લઈને અહીં કોઈ જાતની વ્યવસ્થા ના હોય લોકો હેરાન થઈ રહ્યા હતા. લોકોના ટોળા ભેગા થતા સરકારની 144 અને જાહેરનામાના ધજ્જા ઉડી ગયા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જેતપુરના આસિસ્ટન્ટ પોલીસ વડા દોડી આવ્યા હતા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમ છતાં અહીં કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી શક્યા ન હતા, જેની વ્યવસ્થા માટે પોલીસ દોડી આવી હતી અને કડક કાર્યવાહી કરી હતી. સાથે ગેસ એજન્સી દ્વારા વ્યવસ્થા જાળવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. હું અહીંયા ગેસના બાટલા માટે સરકારશ્રીએ જાહેરાત કરેલા કે ઉજ્જવલા બાટલો મફતમાં આપવામાં આવશે, એના માટે સવારનો લાઇનમાં અહીં ઊભો હું અને હજી વારો આવેલો નથી. અને અહીંયા આટલા બધા માણસો ભેગા કરેલ છે, અટાણે કોરોના જેવો ભયંકર વાયરસ છે, છતાં આટલા બધા ભેગા કરેલ છે, બધાને લાગી જવાનો ચેપ રહે, તંત્ર તરફથી કોઈ કાર્યવાહી છે નહીં. અને સવારના અહીંયા લાઇનમાં ઊભેલા હી, હજી લગણા કોઈ જવાબ અમને મળેલ નથી. હવે આ બાટલો લખાવવા અટાણે બાટલો પણ ઘરમાં પૂરો થઈ ગયો છે અને આજે 15 દિવસથી આ કામ ધંધા વગરના અમે બંધ છીએ. હવે અમારે રાંધવું શું, રસોઈ શું કરવી? તંત્રએ કોઈ જાતની અમારી ગરીબ માણસોની જાળવણી કે કોઈ જાતની પૂછપરછ કે કોઈ સહાય અમને મળેલ છે નહીં, ખાલી જાહેરાત કરેલ છે. આ ઉજ્જવલા યોજના વાળાની છે, જે મોદી સાહેબે 100 રૂપિયામાં કનેક્શન આપેલા હતા એની ઉપર બુકિંગ કરવાનું હોય છે ઓનલાઈન, પછી એના ઓટીપી નંબર આવે એ જનરેટ કરવાના હોય છે, પછી એને સિલિન્ડર આપવાનું. આ બાટલા 3 મહિના આપશે, એક એક બાટલો 1 મહિનાનો. તંત્ર બાબતે અમે અત્યારે પોલીસ સ્ટાફ આવેલો હતો અને એને છેટા છેટા ડિસ્ટન્સમાં ઊભા રાખીને કામગીરી કરી છે, એ તો તંત્ર કરી રહ્યું છે કામ. તો હવે સરકારને જોવાનું હોય ને, અમે તો અમારી કામગીરી કરીએ છીએ, એ તો અત્યારે ડિસ્ટન્સમાં જ ઊભા છે ને, લોકોના ટોળા વળીને ઊભા છે. એ ગ્રાહક નથી, એ બહારના માણસો છે, કારણ કે ગ્રાહકની તો અમે લાઈન કરેલી છે. અહીંયા તો બહુ ટ્રાફિક છે ને, કાંઈ વ્યવસ્થા નથી, અતંત્ર હાવ ખરાબ છે, આ વાયરસ કેવો ખરાબ ફાટી નીકળ્યો છે, એને હિસાબે બધું તંત્ર હરખું રાખવું જોઈએ. એને બદલે અહીંયા કોઈ સુવિધા નથી, કોઈ કાંઈ છે નહીં અને કોઈ ધ્યાન તંત્ર દેતું નથી. અને અહીંયા બાટલા, ઉજ્જવલ બાટલો અમે લેવાયા છે અને અહીંયા બહુ ભીડ છે અને ખરાબ વાયરસને હિસાબે બધા ફેલાઈ જશે વાયરસ, તો એની જવાબદારી કોની? અહીંયા તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. હરીશ બાલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.